આગળ નજર કરીએ સમાચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાના સંકેત આપ્યા છે એક ટ્વીટ કરીને મોદીએ કહ્યું કે આ રવિવારે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યો છું તો આ મુદ્દે હું તમને જણાવીશ મોદીનું આ ટ્વીટ ઘણા આશ્ચર્ય જન્માવનારું છે કારણ કે ટ્વિટર પર મોદીના પાંચ કરોડ તેત્રીસ લાખ ફોલોઅર છે તો ઇન્સ્ટાગ્રામ પર ત્રણ કરોડ બાવન લાખ ફોલોઅર છે જ્યારે

મોદી સોશિયલ મીડિયાની નકારાત્મક બાબતોથી અવગત થઈ ગયા છે કે પછી આ મોદીની કોઈ નવી રણનીતિ છે હવે આ તમામ સવાલો અને તર્ક વિતર્કનો જવાબ તો વડાપ્રધાન મોદી જ આપી શકે તેમણે આગામી રવિવારે સોશિયલ મીડિયા છોડવાના સંકેત આપ્યા છે

ઇન્સ્ટાગ્રામ ટ્વિટર કે પછી કહી શકાય કે ફેસબુક જેવા માધ્યમોથી હું દૂર રહીશ એ પ્રકારનું તેમને કહેવું છે નરેન્દ્રભાઈ જે વાત કરીએ નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશ સહિત વિદેશમાં પણ ક્યાંક ને ક્યાંક નોંધ લેવાતી હોય મહત્વની બાબત એ છે કે ક્યાંક ને ક્યાંક બે હજાર ચૌદમાં તેમની જે જંગી જીત થઈ હતી એ જીતનું મુખ્ય કારણ હતું સોશિયલ મીડિયા તેને લઈને આ પ્રકારની જયારે નરેન્દ્ર મોદી વડાપ્રધાને જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે રાજકોટના જે યુવાનો છે તેમનું કઈ પ્રકારની આને લઈને મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરીશું શું નામ છે જય જયભાણવાડિયા જયભાઈ શું કહેશો કે ટ્વીટ આવે છે એમાં વડાપ્રધાન એવું કહે છે કે આગામી સમયમાં હું સોશિયલ મીડિયાના જે તમામ જે પ્લેટફોર્મ છે તે મૂકું છું શું કહેશો માનનીય વડાપ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી કે તે પોતે બધા સોશિયલ મીડિયાના આઈડી બંધ કરવાની વાત કરે છે તો દેશના દરેક નાગરિક અને યુવાનોને ભય છે કે કદાચને આજે પોતે બંધ કરે છે તો થોડા સમય બાદ દેશમાંથી જ ટૂંકમાં સોશિયલ મીડિયા બંધ થઈ જાય જે યુવાનોમાં ભય છે અત્યારે યુવાનો લગભગ યુવાનો સોશિયલ મીડિયા ઉપર જ એક્ટિવ હોય છે તો એ ભય અત્યારે યુવાનોમાં છે અને એ સિવાય દરેક આમ નાગરિકને પણ ભય છે કે અત્યારે પોતે સૌથી પહેલો વિશ્વાસ જો કોઈ ન્યૂઝ ઉપર કરતા હોય તો નરેન્દ્ર મોદી દ્વારા જે ટ્વીટ કરવામાં આવે એના ઉપર હોય છે તો થોડો ભય છે કરોડો યુવાનો એવું કહી રહ્યા છે કે શું કામ શા કારણે તમે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ મૂકી રહ્યા છો શું નામ છે કશ્ય પટેલ નામ છે શું કહેશો આગામી સમયમાં રવિવારે તે ક્યાંક વિચાર અમલ કરી શકે તે પ્રકારની હાલ અટકળો અત્યારે લાગી રહી છે શું લાગે છે શું રણનીતિ હોઈ શકે વડાપ્રધાનની એવું માનવાનું છે કે વડાપ્રધાન આ બધું કરે તો એ બધી વસ્તુ સારી કહેવાય પણ જે આપણને ન્યૂઝના થ્રુ મળે છે સોશિયલ મીડિયા ન્યૂઝ મળે છે કઈ પણ વસ્તુ મળે છે જાણકાર મળે છે એ બધી વસ્તુ આપણને થ્રુ જે પહોંચે છે એ જે સોશિયલ મીડિયા જ બંધ થઈ જશે તો આપણી થ્રુ કેમ પહોંચશે અને એના થ્રુ આપણને કઈ પણ બીજી જે આપણી વસ્તુ હોય કે બીજે કઈ પણ હોય આપણને એ મળી જાય ખોટા ન્યૂઝ મળી જાય આપણને એના કરતા જે સોશિયલ મીડિયાની ચાલુ રહે તો એ વધારે સારું લાગે છે અમને અમારા નિર્ણય મુજબ સારું રહે છે કહી શકાય કે જે ડાયરેક્ટ કનેક્ટિવિટી રહેતી હતી વડાપ્રધાન સાથે એ હવે નહીં રહીએ તેવું ક્યાંક ને ક્યાંક યુવાનોમાં ભય છે શું નામ છે દક્ષ કાર્ય દક્ષભાઈ શું કહેશો આગામી સમયમાં જે રણનીતિ શું લાગે છે વિપક્ષને ક્યાંક ને ક્યાંક ઘેરવાની કોશિશ કરી રહ્યા છે વડાપ્રધાન શું કહેશો જેમ કે આપણે જાણીએ છીએ કે કાંઈ પણ મોટો ડિસિઝન લેતા પહેલાં આપણને મોદીજી દર વખતે કંઈક ને કંઈક નાનો એવો ઈશારો આપે છે તો એવું પણ હોઈ શકે કે આ પણ એક નાનો એમાંનો એક ઈશારો હોઈ શકે કે જે વિપક્ષને ઘેરવાનો કોશિશ હોઈ શકે અથવા તો દેશ માટે નવો નિયમ કંઈ અમલ કરવા માટેની કોશિશ હોઈ શકે વડાપ્રધાન કાંઈ પણ કરે કહી શકાય કે ક્યાંક યુથ ટ્રેન્ડ બની જાય એ પ્રકારને હાલ લોક ચર્ચા ચાલી રહી છે શું નામ છે તેજસ ગજર તેજસભાઈ શું કહેશો કે યુવાનો માટે કહી શકાય કે ફેવરેટ આઈકોન છે વડાપ્રધાન મોદી શું કહેશો જ્યારે એ જ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ મુકતા હોય ત્યારે કેટલો આઘાત લાગે સો ટકા આઘાત લાગે કારણ કે નરેન્દ્ર મોદી એક વૈશ્વિક ગ્લોબલ લીડર છે અને સાથે સાથે આપણે જોવા જઈએ તો ભારતના યુથ આઈકોન પણ છે અને આપણે સૌપ્રથમ વાત કરીએ ઇન્સ્ટાગ્રામમાં ત્રણ કરોડથી પણ વધારે ફોલોવર છે ફેસબુકમાં ચાર કરોડથી પણ ઇન્સ્ટાગ્રામમાં પાંચ કરોડથી પણ અને સોશિયલ મીડિયા હોય એમાં એને એક્ટિવ રહેવું જરૂરી છે કારણ કે કરોડો યુથ યુથ સાથે સંકળાયેલા હોય છે સૌપ્રથમ વાત કરવા જોઈએ તો જે યુથ છે એને માનીને બેઠું છે અને કોઈ પણ પ્રકારની જાહેરાત હોય સમાચાર હોય સુખના હોય કોઈ બર્થડે વિશેષ કરવાની જાહેરાત કરે મીડિયા માટેનો મહત્વનો સોર્સ સાબિત થઈ રહ્યો છે અને અને ગઈકાલે જે રાતના જ્યારે નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી કે રવિવારે કદાચ હું સોશિયલ મીડિયા મૂકી શકું છું તો રાત રાતે એમાં એને મનાવવાની કોશિશ યુવાનોએ શરૂ કરી દીધી હતી અને નો

કઈ પ્રકારની પ્રતિક્રિયા છે છે ફરી એક વખત શું શું નામ આપનું કહેશો કે વૈશ્વિક લેવલે એક કદાવર નેતા છે નરેન્દ્ર મોદી શું કહેશો કે આગામી સમયમાં એ જયારે સોશિયલ મીડિયા મૂકવાની જયારે વાત કરતા હોય ત્યારે યુવાનોને કેટલી આઘાત પહોંચે શું લાગે છે આગામી સમયમાં કઈ પ્રકારની રણનીતિ રહેશે તેમની સૌપ્રથમ તો હું કહેવા માગીશ કે જે આપણા વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને જે આ નિર્ણય લીધો છે સોશિયલ મીડિયા મૂકવાનો રવિવાર સુધીમાં એ નિર્ણય કરશે એનાથી મને એવું લાગે છે કે આ જે નિર્ણય જે લેવા જઈ રહ્યા છે એની પાછળનું કંઈક દેશ હિત માટેનું કંઈક કાર્ય હશે કે જે આજની યુવાધન પેઢીજી એમને ફોલો કરી રહી છે એમના કાર્યને ફોલો કરી છે દેશ માટેના કાર્યને તો જે એ પણ જો સોશિયલ મીડિયા મૂકશે તો એના પાછળના જે યુવાધન છે એ પણ એમને થોડા ઘણા સમજીને એ પણ જે આજે ખોટા રસ્તે ખોટા માર્ગે ચડી ગયા છે એવો નિર્ણય મોદી લેવામાં જઈ રહ્યા છે એવું મને આજે લાગી રહ્યું છે કહી શકાય કે સી એના વિરોધમાં ઘણા એવા જે પોસ્ટ છે તે વાયરલ થયા હતા અને ત્યારબાદ વડાપ્રધાન પણ તેનાથી નાખુશ હતા શું નામ છે હાર્દિક સંઘાણી અને સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે નરેન્દ્ર મોદી છે તે લોક નેતા તરીકે જાણીતા છે અને સોશિયલ મીડિયામાં કંઈક એના લાખો કરોડો ફેન ફોલોઈંગ છે અને જો સોશિયલ મીડિયા બંધ કરી દેશે તો બધાને રોજિંદા જીવનમાં રોજિંદા વ્યવહારમાં પ્રોબ્લેમ પડશે ઇસ્યુ થશે અને સોશિયલ ગમે તે મોટું કાર્ય કરવા કરતાં પહેલાં તે ઇશારો જરૂર ને જરૂર કરતા હોય છે કારણ કે આ વખતે પણ એવું લાગે છે કે કંઈક નવું કરવા જઈ રહ્યા છે તો યુવાનોનું એવું કહેવું છે કે આ વખતે પણ તેમને એવું લાગે છે કે વડાપ્રધાન દ્વારા કોઈ એક નવી કાર્યની શરૂઆત થશે તે પ્રકારનું હાલ યુવાનોનું કહેવું છે મહત્વની બાબત છે કે હવે આગામી સમયમાં ખબર પડે કારણ કે રવિવારનું જે સમય આપ્યો છે ત્યારે જ ખબર પડશે કે વડાપ્રધાન આગામી સમયમાં શું કરવા જવા જઈ રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રમાણે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાથી દૂર થવાની તેમણે વાત કરી છે અને લોકો દ્વારા નો સરનું ટ્વીટ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે